રાજ છે એટલે કે નું પાણી નહીં પૂયું ગામનું જ્યાં સુધી આ ગૌ હત્યા બંધ નહીં થયા આમ રાજવીઓ કેવો કેવો પ્રેમ દર્શાવતા હતા એમ આપણે જોવા મળે છે મોટાભાગના આ દેશી રાજ્યોમાં ખાસ કરીને સલામી રાજ્યોમાં દરેક રાજ્યનું પોતાનું એક પેડોક હતું અશ્વાલય કારણ કે મધ્યયુગમાં જે સેનાની અંદર અશ્વરોહી સોના સેના એક મહત્ત્વનું અંગ ગણાતું હતું એમાં પણ કાઠી રાજ્યોમાં એનું વિશેષ ધ્યાન અપાતું હતું અશ્વ તો કાઠીનો જીવ બરાબર હતું એને પોતાના કુટુંબના સભ્ય કરતાં પણ અશ્વ પ્રત્યે વિશેષ પ્રેમ હતો એમ આપણને જોવા મળે છે એટલે અશ્વના ઉછેર માટે દરેક રાજ્યોની અંદર આ કામ જોવા મળે હમણાં જ પ્રોફેસર ખાચરે વાત કરી કે જુનાગઢે પશુપાલન માટે બધા રાજ્યો કરતાં સૌથી વધારે ધ્યાન આપ્યું હતું હવે પશુપાલન થાય એટલે દૂધનું ઉત્પાદન થાય દૂધનું ઉત્પાદન થાય એટલે સ્વાભાવિક રીતે એમાંથી ઘીનું ઉત્પાદન પણ વધે તો એ ઘીનું ચોખ્ખા ઘીનું પ્રમાણભૂત ઉત્પાદન થાય એ માટે જુનાગઢ રાજ્યે વેરાવળની અંદર એકમાર્ગ એટલે પ્રમાણભૂત ઘી છે અત્યારે સાચા ઘીના નામે નકલી ઘી મળતું હોય છે બજારમાં એનો ભાવ સાચા ઘીનો હોય એને ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે એના જે તત્વો છે એ નકલી ઘીના હોય તો એમ ન બને એટલે એગમાર્ક લેબોરેટરી સૌરાષ્ટ્રની પ્રથમ એવી વેરાવળમાં એમણે સ્થાપી હતી એટલે પશુપાલન ઉદ્યોગને પણ વિકાસ આપવા માટે એમણે પ્રયત્ન કરેલો છે ધ્રાંગધ્રાની અંદર આપણે જોઈએ તો એમના રાજવીઓએ પશુઓના વેચાણ ઉપર જે શિંગણા વેરો હતો એ નાબૂદ કરી દીધો હતો કારણ કે એનાથી જે પશુપાલક હોય એ વેચે કે ખરીદે તો એના પર ટેક્સ લાગે ને તો એમ કે એને એટલો વધારે પૈસા દેવા પડે રાજ્ય માફ કરી દીધો હતો અને એ લેવો ન જોઈએ એવું એમના સમયમાં કરવામાં આવ્યું હતું વળી દુકાળનો સમય આવે ખાસ કરીને છપ્પન દુકાળ એટલે વિક્રમ સંવત ઓગણીસો છપ્પન એટલે કે ઈસવીસન ઓગણીસોમાં છપ્પન દુકાળ પડ્યો ત્યારે સૌરાષ્ટ્રના બધા રાજ્યોમાં તેની અસર થઈ હતી મોટાભાગના રાજ્યોએ પશુઓને બચાવવા માટે ઘાસ કેન્દ્રો શરૂ કર્યા પશુ કેન્દ્રો શરૂ કર્યા કેટલ કેમ્પ જેને આપણે અંગ્રેજીમાં આજકાલ કહીએ છીએ જ્યાં દરેક પશુપાલક પોતાના પશુઓને રહી જઈને તો ત્યાં એને ઘાસ આપવામાં આવતું હતું અને પશુઓ જીવશે તો એમની જે દેખભાળ રાખનાર પશુપાલક છે એ જીવી શકશે અથવા એના અર્થતંત્રને ફટકો પડશે એમ પણ જોવા મળે છે વળી એવું પણ જોવા મળે છે કે લીંબડી રાજ્યની અંદર તો આ દુકાળની અંદર ઘણા બધા બળદો પશુઓ તો ખરા પણ બળદો જે ખેતી માટે ખૂબ જરૂરી હતા એ સમયમાં તો માળવાથી બળદોની ખરીદી કરીને રાજ્ય ખેડૂતોને આપ્યા હતા આમ આપણે જોઈએ છીએ કે ગાય છે ભેંસ છે એવા દૂધ આપનારા પશુઓ તો છે જ પણ હાથીનો પણ ઉછેર કરવામાં આવતો હતો ઊંટનો આપણે હમણાં કેટલાક કેટલીક તસવીરો જોઈએ જે મહાશ્રણી માતાનું મંદિર એ બતાવે છે કે હાથી પ્રત્યે પણ અહીંયાના રાજવીઓને પ્રેમ હતો જસદણ રાજ્યને પણ જો જોઈએ તો આલા ખાચર ને હાથી પ્રત્યે પ્રેમ હતો અને મૌલાબક્ષ નામનો હાથી એ એમનો ખાસ પ્રિય હાથી હતો એમનો જે એક બળદ પણ પ્રિય હતો જેનું નામ મૂંઝડા હતું તો આલા ખાચર આ કાઠી રાજવીએ પશુઓ પ્રત્યે પ્રેમ દાખવ્યો હતો પશુપાલન પ્રત્યે પણ પ્રેમ દાખવ્યો હતો વળી ધાર્મિક જગ્યાઓની અંદર પણ ખાસ કરીને અશ્વ ઉછેરના કેન્દ્રો આપણને સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ જોવા મળે છે અને એને કારણે ધર્મસ્થાનો પણ પશુપાલનને ઉત્તેજન આપતા દરેક જગ્યાએ ગૌશાળા તો જોવા મળે જ પણ અશ્વ ઉછેર પણ કેટલાક ધાર્મિક સ્થાનોમાં થતાં આપણને જોવા મળે છે વિશેષ કરીને અશ્વ ઉપર ખાસ એના ઉછેર ઉપર ધ્યાન આપતા હતા હમણાં જ તસવીરમાં પ્રોફેસર ખાચરે આપને બતાવ્યું કે જામનગરની અંદર લાખોટા તળાવ છે એની વચ્ચે જે હોય જામરાવણનું પુતળું છે એ કૃષ્ણએ ગીતામાં એમ કહ્યું છે કે અશ્વમાં હું ઉચ્ચઈ શ્રભા છું ઉચ્ચૈશ્રવા એ ઇન્દ્રનો ઘોડો હતો તો એ જે જામ રાવણનો ઘોડો હતો એનું નામ ઉચ્ચઈ શ્રબા હતું અને એવો ઘોડો બીજો મળતો નહોતો ગોતીને જામ રણજીતે એમના વારસદાર રણજીત ટ્રોફી રમાય છે એ જામ રણજીત રણજીતસિંહ જાડેજા એમણે એનું આ સ્ટેચ્યુ બનાવવા માટે અશ્વિની કુમાર નામનો ઘોડો શોધી કાઢ્યો હતો અને એવો એક વ્યક્તિ જે એના જેવા લાગે જામ રાવળીઓ અને એને પેરિસ મોકલ્યો હતો સ્ટીમરની અંદર બે વર્ષ ચાલે એટલું ઘાસને ને વગેરે લોકો ત્યાં જોવા આવ્યા હતા શું બતાવે કેટલો હજારો રૂપિયાનો ખર્ચ કર્યો પશુ પ્રત્યેનો એમનો પ્રેમ બતાવે છે આ રાજવીનો અશ્વ માટે વિશેષ પ્રેમ આપણને જોવા મળે છે ખાસ કરીને લાખા ફુલાણીની વાત કરીએ તો એમનો માંગીડો નામનો જે ઘોડો હતો જેમ જામ રાવળે આ ઉચ્ચવા ઘોડા ઉપર બેસીને અનેક વિજયો કર્યા હતા એમ કચ્છના રાજા લાખા ફુલાણીએ ઘણા વિજયો આ અશ્વ ઉપર બેસીને કર્યા હતા તો વળી આપણને ભદ્રેશ્વરનો રાજકુમાર હતો મેરામણજી અને હરદોળજીનું ને ખૂન કરી નાખવામાં આવ્યું સાહેબના ભાઈ હરદોડજી દ્રોણના શાસક ત્યારે મેરામણજીએ એને પીછો કરીને પોતાના ઘોડા ઉપર એને સાંગ મારીને ઘોડા સત મારી નાખ્યો હતો લોકકવિઓએ એના વિશે દુહો બનાવી નાખ્યો છે જે એનો પશુ પ્રેમ દર્શાવે છે કે હાલા તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગ વખાણું હાલા એટલે હાલાજી જેના ઉપરથી હાલાર પડ્યો જામ રાવળે તો જામનગરની સ્થાપના કરી પણ એમના પૂર્વજનું નામ હાલાજી જાડેજા એટલે એ હાલાજીના વંશજ એવા તારા હાથ વખાણું કે જે ઘોડી ઉપર સવાર થઈને ત્યાં આ દુશ્મનને પોતાનો પરિચય આપી દીધો છે એવી પટ્ટી એ ઘોડીનું નામ કે તારા પગ વખાણું કે જેને આધારે દોડીને એની પાછળ પડીને પીછો પકડીને પોતાનો લક્ષ્ય સિદ્ધ કર્યું આમ અનેક જગ્યાએ આપણને મને એમ કહેતા પ્રોફેસર ખાચર ખાસ કરીને આનંદ થાય કે ઘણા લોકોને આપણા ગુજરાતની અંદર જ ખબર નથી એટલું નહીં પણ હું રાજસ્થાન ગયો હતો તો એ લોકોને ખબર નથી કે આ ચેતક અશ્વ જે છે બહુ વખણાય જેમ પ્રતાપ વખણાય છે એમનો અશ્વ ચેતક વખણાય છે એ મૂળ આપણા ધ્રાંગધ્રાનો છે ઓડગામનો છે તો પ્રતાપને જે એના પરાક્રમની જે શ્રેય મળે છે એટલો શ્રેય આપણે ચેતકને આપીએ છીએ અને ચેતકની ત્યાં સમાધિ બનાવવામાં આવી છે આપે ઘણી વાત કરી એમાં મને એક ઉમેરવાનું મન થાય એક નાનકડી વાત એટલે જો કે આપ કહેવાના પણ હશોજી કે કૂતરાઓ તો પાળતા હતા નવા ગાયો પાળતા હતા ભેંસો જાફરાબાદી ભેંસ વખણાય ઘોડા પણ પાળતા હતા એમાં એમ એક બાઠકો એટલે કે વામંજરાય ઊંચાઈમાં ઓછો એવો એક ઘોડો હતો એનું નેપોલિયન હતું ઘોડાનું નામ નેપોલિયન પોતે વામણાં હતા એટલે કદાચ એવું નામ આપ્યું હશે પણ એ ઘોડાનું નામ નેપોલિયન એટલે કેવા કેવા સરસ નામ પણ એવો લોકો શોધી કાઢતા હતા મને એમ લાગે છે બીજી પણ કેટલીક વાતો તમારી પાસે છે એ આપ દર્શક મિત્રોને બતાવો તો એને વધારે માહિતી મળી શકશે સૌરાષ્ટ્રના જે રાજવીઓ હતા આ રાજવીઓમાં જૂનાગઢ રાજ્ય સૌથી મોટું હોવાને નાતે કે આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ હોવાને નાતે છે જુનાગઢ રાજ્યે એ એની પાસે જે વિલિંગડન ફાર્મ હતું એ અને એક કેટલ ફાર્મ હતું એને જોડીને છે એક રાજ્ય કેટલ ફાર્મ ઊભું કર્યું આ કેટલ ફાર્મની અંદર જેટલા પશુઓ હતા એને એવા સરસ રીતે સાચવવામાં આવેલા અને એને હિસાબે જ્યારે જ્યારે ભારતભરમાં જ્યાં જ્યાં પશુ હરીફાઈઓ થતી હતી એમાં છે એ જૂનાગઢના આ પશુ ફાર્મના છે એ પશુઓને મોકલવામાં આવતા દાખલા તરીકે ઓગણીસો ને પાંત્રીસમાં જૂનાગઢ રાજ્યનો પ્રિન્સ નામનો બળદ છે એ ઓલ ઇન્ડિયા કોમ્પિટિશનમાં છે એ પ્રથમ ઇનામ પ્રાપ્ત કરે છે ઓગણીસો ને પાંત્રીસમાં જુનાગઢની ભમોદરા નામની ગાય વીસ લીટર દૂધ આપવામાં પ્રથમ આવી હતી ઓગણીસો ને આડત્રીસમાં ભારતીય પશુ મેળો યોજાયેલો અને એ વખતે જૂનાગઢનો સાંઢ ફ્રિન્સ એમાં ચેમ્પિયન બનીને આવ્યો હતો અને નિઝામ અને વાઇસરોય નામના ચેલેન્જ કપ જીતી આવ્યો હતો ઉત્તમ ગીર ગાયનું ઇનામ છે એ જૂનાગઢના પશુ ફાર્મની ગાય નવરા હતી એને અને વાછડી ગિરાડ હતી એને રૂપિયા પચીસનું ઈનામ મળ્યું હતું રાજકોટમાં પણ પશુ મેળો ઓગણીસો ઓગણચાલીસમાં યોજાયેલો ત્યારે પણ જૂનાગઢ રાજ્યે પોતાના સાત પશુઓને મોકલ્યા જેની અંદર છ ઉત્તમ કોટીના પશુ તરીકેનું ઇનામ સાતમાંથી છ ને ઈનામ મળેલું ઉત્તમ ગીર સાંઢ જો કોઈ ગણાતો હોય તો એ પણ જૂનાગઢનો સાંઢ ગણાયો અને એને મહાબત ખાન સિલ્વર કપ મળેલો હતો વધુ દૂધ આપતી ગાય જે કોઈ હોય એને સાયલા રાજ્ય જાહેરાત કરેલી કે સૌરાષ્ટ્રમાંથી જે વધુમાં વધુ દૂધ આપતી ગાય હોય સાયલા અને મોરબી રાજ્યે એને કપ આપવાનું નક્કી કરેલું તો એવે વખતે છે જૂનાગઢ રાજ્યની બમદ્રાવલી નામની ગાય હતી એણે વીસ લીટર દૂધ આપેલું અને છ બટર ફેટ એમાં દૂધમાં ફેટ આવતું હતું આવું ઈનામ મોરબી રાજ્યનું અને સાયલા રાજ્યનું ઈનામ આ ગાયને મળેલું હતું જુનાગઢ રાજ્યે ગૌપાલનની તો પ્રવૃત્તિ કરી જ એની સાથે સાથે છે એ ભેંસોને છે પણ પાળતા હતા અને ભેંસનું પણ સંવર્ધન થાય એના માટે ધ્યાન દેવામાં આવતું હતું આ કેટલ ફાર્મની અંદર જુનાગઢના આ પશુ કેન્દ્રની અંદર ઘેલો નામની ભેંસ હતી એણે એકવીસ લીટર દૂધ આપવાનું ઇનામ પ્રાપ્ત કર્યું હતું અને એના દૂધમાં છે એ દસ બટર ફેટ છે આવતા હતા જુનાગઢની અંદર ઉત્તમ પાડી બોચી જે રૂડી રૂપાળી સુંદર હતી એ પાડીનું નામ બોચી હતું એને ઇનામ મળેલું વાછરડી શકીના છે પાડો હતો એનું નામ પાયલ જમાન પાડેલું એને પણ ઇનામ મળેલું ઓગણીસો ને બેતાલીસમાં ભાવનગર રાજ્યે પશુ મેળો યોજેલો તો એ વખતે જુનાગઢ રાજ્યના આ પશુ ફાર્મમાંથી પચીસ પશુઓને ભાગ લેવા મોકલ્યા જેમાં જૂનાગઢનો સાંઢ કે આંખલો કહી જેને આપણે મર્સેલ્સ છે એ પ્રથમ આવ્યો અને પાલિતાણાના શાસકો હતા એમને પણ પશુપાલનની પ્રવૃત્તિ વિકસે એના માટે રસ હતો અને જ્યાં જ્યાં આવા પશુ મેળાઓ યોજાય એને પોતાના તરફથી ઇનામની રકમ આપતા એમાંનો પાલિતાણા ચેલેન્જ કપ છે એ આ સાંઢ મેળવી આવે છે ઓગણીસો બેતાલીસમાં રાજકોટમાં વળી પાછો અશ્વનો અને પશુઓનો મેળો યોજાયેલો એમાં પણ જૂનાગઢે પોતાના એકવીસ પશુઓને મોકલ્યા અને જેમાંથી છને ઈનામ મળ્યું પાડો નિગસ હતો એને પાટડીના શાસકે ઇનામ આપેલું પાટડી કપ આ પાડા નિગસને મળેલ છે વાછડી હતું એનું નામ લમડી હતું એને વીરપુર સ્ટેટ નાનું એવું સૌરાષ્ટ્રનું એક રજવાડું પણ વીરપુરે પણ એને ઇનામ આપવાનું જાહેર કરેલું એવો વીરપુર કપ મળ્યો વાછડી પ્રિન્સેસ અને નોરા હતી એ ત્રીજે નંબરે આવી હતી અને એને ડિપ્લોમા એવોર્ડ છે એ મળેલ હતો બળદ છે યંગ બુલ છે બહેરામ છે એને પણ અને ભેંસ ડરંકી હતી એને આ ઓગણીસો બેતાલીસના મેળામાં ઇનામો પ્રાપ્ત થયા હતા રાજાઓએ માત્ર પશુઓ પાળવાનું જ કામ કર્યું છે એટલું નથી પણ પશુઓ વધુને વધુ લોકોમાં પળાતા થાય લોકો એની જરૂરિયાત સમજે એટલા માટે છે ઓગણીસો ને પિસ્તાલીસમાં જૂનાગઢ રાજ્ય છે ખેતી ઉપયોગી જે કાંઈ પશુઓ હોય એની કતલ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો કે ખેતીમાં જે કંઈ ઉપયોગમાં આવે છે એટલે કે બળદોની કતલ કરવી નહીં રાજ્યના લોકોના પશુઓ સારી રીતે ઉછરી શકે એટલા માટે પશુ દવાખાનાઓની જૂનાગઢ રાજ્યમાં સ્થાપના કરવામાં આવી જુનાગઢ રાજ્યમાં ચાર કુલ પશુ દવાખાના હતા એમાંના ત્રણ તો જુનાગઢમાં જ હતા અને ઓગણીસો ને સાડત્રીસ આડત્રીસમાં જુનાગઢ રાજ્ય ચારસો ચોવીસ પશુઓને સાચવતું હતું એટલે પશુઓને એના કેટલ ફાર્મમાં સાચવવામાં આવે તૈયાર કરવામાં આવે જ્યાં જ્યાં હરીફાઈઓ થતી હોય એમાં મોકલવામાં આવે સાથે સાથે રાજ્યના પશુઓ જે નબળા પશુઓ હોય એમને પણ ઉત્તમ ઓલાદના પશુઓ મળી રહે એટલે રાજ્યના કેટલ ફાર્મના જે ઉત્તમ સાંઢ હોય એનાથી જ લોકોના પશુઓ છે એને ફેળવવા માટે આ સાંઢ કે પાડો પણ આપવામાં આવતા હતા જુનાગઢના નવાબ બહાદુર ખાનજી ત્રીજા હતા એણે અઢારસો ને એકત્રીસમાં છે એ વાંકાનેર રાજ્યના પેડોકના સુપ્રિન્ટેન્ડન્ટ હતા બેલીન ગુલામ મોતી એણે એક અશ્વવેદક નામનું પુસ્તક તૈયાર કરેલું તો એ જૂનાગઢના નવાબ બહાદુર ખાનજીએ પોતે આર્થિક સહાય કરી અને આ પુસ્તકને ગુજરાતી ભાષામાં પ્રગટ કરવામાં આવ્યું હતું આ પુસ્તક અશ્વના જાણકાર અને પેડોકના અધિકારી એવા માણસે લખેલ હોવાથી જેમાં અશ્વના શરીરની રચના એની પાચન પાચનક્રિયા શ્વાસ દાંત આવવા અને અશ્વના જુદા જુદા રોગો વિશેની માહિતી આપવામાં આવી હતી તો એ જુનાગઢે એમને આર્થિક મદદ કરી અને અશ્વવેદક નામનું અઢારસો ને એકાણુંમાં જુનાગઢ રાજ્યના તરફથી છે આવું એક પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અશ્વની જાત સુધારવા માટે પણ જૂનાગઢ રાજ્યે બેજોડ પ્રયત્નો કર્યા રાજ્યના જે ઉત્તમ ઘોડાઓ હતા એ ઘોડાથી જ રાજ્યના બીજા સામાન્ય લોકોના ઘોડાઓ ઘોડીઓ હોય એને ફેળવવા માટે છે એ ઘોડો દોરાવવા માટે આપતા હતા આ સિવાય અશ્વ ઉછેરની બાબતમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી મોટું યોગદાન જુનાગઢના પેડોકનું હતું જુનાગઢમાં પેડોકની સ્થાપના કદાચ નવાબ રસુલ ખાનજીના કાળમાં જ સ્થાપના થઈ હતી તો એ જુનાગઢમાં છે જે કોઈ મુલાકાતી આવતા એ જુનાગઢના અશ્વોને નિહાળવા માટે પેડોકની અવશ્ય મુલાકાત લેતા હતા આ પેડોકમાં અશ્વનો ઉછેર કરવામાં આવતો એને તાલીમ આપવામાં આવતી માંદા અશ્વ હોય એના રોગ નિવા